हेलो फ्रेंड्स, हूँ अजय परमार, अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 11 कॉमर्सनो जे अकाउंट छे ए अकाउंटनो जे बीजू चैप्टर छे व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारो एना ए चैप्टर में आज हूँ तमारा माटे जे व्यवहारोनी द्विअसर छे एटले के व्यवहारोनी जे बेवड़ी असर आपवामां आवे छे, कया कया खाताने असर थाय छे, तो ए व्यवहारोनी बेवड़ी असर अने एने लगतो उदाहरण नंबर 3 के जे तमने टेक्स्टबुक में पाना नंबर 30 पर आपवामां आव्यु छे, तो ये उदाहरण हूँ तमने समझावीश। तो सौ प्रथम आपणे जोईशुं के व्यवहारोनी बेवड़ी असर एटले शुं। तो व्यवहारोनी बेवड़ी असर, मित्रों, जे आपणी पद्धति छे अकाउंट लखवानी ए केवी पद्धति छे, तो ये द्विनोंधीनामा पद्धति छे। केवी छे? तो द्विनोंधीनामा पद्धति, एटले के दरेक व्यवहारनी शुं करवामां आवे छे, तो आनो अर्थ शुं थशे, तो दरेक व्यवहारनी બે અસર આપવામાં આવે। શું આપવામાં આવે? બે અસર, એટલે કે એક અસર શું થશે? તો એક અસર હંમેશા ઉધાર, અને બીજી અસર શું થશે? તો બીજી અસર હંમેશા જમા। એવું નથી મિત્રો કે માત્ર એક જ ખાતું ઉધાર થાય ને એક જ ખાતું જમા થાય, ઘણીવાર એક કરતાં વધારે ખાતા પણ ઉધાર થાય અને એક કરતાં વધારે ખાતા પણ જમા થાય। એટલે કે એક ખાતું ઉધાર થાય અને બીજું ખાતું જમા થાય, તો એવી અસર જે આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો એને વ્યવહારોની બેવડી અસર અથવા તો દ્વિઅસર કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? વ્યવહારોની બેવડી અસર અથવા તો દ્વિઅસર કહેવામાં આવે છે। તો જોઈએ આપણે, તો દ્વિનોંધીનામા પદ્ધતિમાં એના નામ પ્રમાણે દરેક વ્યવહારની બે નોંધ કરવાની પદ્ધતિ છે। એટલે કે દ્વિનોંધી એટલે શું થશે? બે નોંધ કરવાની છે। ધંધાનો વ્યવહાર પણ સામાન્ય રીતે બે પક્ષકારો વચ્ચેનો હોય છે, અને બે પક્ષકારો વચ્ચે કયા કયા હોઈ શકે, કઈ રીતે વ્યવહાર થઈ શકે, તો બે પક્ષકારોમાં કોણ કોણ હોઈ શકે? તો એક છે કે કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા તો લાભ આપે, તો એને કેવા ખાતા કહેવાશે? વ્યક્તિના ખાતા। આ જો આપણે ખાતાના પ્રકારો જોઈશું, વ્યક્તિના ખાતામાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા તો લાભ આપે। ત્યારબાદ છે ધંધાના માલ મિલકત વધે અથવા તો ઘટે, એને શું કહેવામાં આવશે? માલ મિલકતના ખાતા। અને ત્રીજું છે કે ધંધાને ખર્ચ થાય અથવા તો ઉપજ થાય, તો એને શું કહેવામાં આવશે? ઉપજ ખર્ચના ખાતા। આપણે ખાતાનું વર્ગીકરણ જોઈ ગયા છે કે વ્યક્તિના ખાતામાં તો ક્યાં તો વ્યક્તિ લાભ લેનાર હશે, ક્યાં તો લાભ આપનાર હશે। ત્યારબાદ છે ધંધામાં માલ મિલકત વધે અથવા તો ઘટે, તો એને શું કહેવામાં આવશે? માલ મિલકતના ખાતા। ત્યારબાદ ધંધાને ખર્ચ થાય અથવા તો ઉપજ થાય, તો એને શું કહેવામાં આવશે? ઉપજ ખર્ચના ખાતા। હવે આપણે જોઈએ કે કઈ રીતે કોઈ વ્યક્તિ લાભ લેનાર છે અથવા તો લાભ આપનાર છે, ત્યારબાદ માલ મિલકત વધે છે અથવા તો ઘટે છે, ત્યારબાદ ધંધાને ખર્ચ થાય છે અથવા તો ઉપજ થાય છે। તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણમાં છે, સૌ પ્રથમ છે કે ₹20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો છે, અને 20,000 શું કર્યા છે? રોકડા લાવ્યા, એટલે એક શું આવે છે? તો એક આપણી પાસે રોકડ આવે છે। શું થાય છે? રોકડ આવે છે, એટલે એક અસર ક્યાં આવશે? તો એક અસર આવશે રોકડ ખાતામાં। ક્યાં આવશે? તો એક અસર આવશે રોકડ ખાતામાં, બરાબર। હવે બીજું, લાવી ધંધો શરૂ કર્યો, ધંધો શરૂ કરે એટલે એ કોણ હશે? તો એ આપણા માટે શું ગણાશે? તો એ મૂડી ગણાશે, કે ધંધાનો માલિક જ ધંધો લાવીને આ રોકડા લાવીને ધંધો શરૂ કરશે ને। એટલે બીજું શું આવશે? તો માલિક આપનાર છે। શું છે? તો માલિક આપનાર છે, અને માલિક આપનાર હોય તો હંમેશા યાદ રાખજો કયા ખાતે જમા થશે? તો મૂડી ખાતે। એટલે કયા ખાતે અસર આવશે? તો મૂડી ખાતે અસર આવશે। કયા ખાતે અસર આવશે? તો મૂડી ખાતે અસર આવશે। જો માલિક આપનાર હોય તો મૂડી ખાતે અસર, અને જો માલિક લેનાર હોય તો ઉપાડ ખાતે અસર ગણવામાં આવશે। ત્યારબાદ છે ₹40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું, તમે બેંકમાં ભર્યા તો બેંક શું હશે? તો બેંક લેનાર હશે, બેંક શું હશે? લેનાર હશે, એટલે કે બેંક લેનાર છે, વ્યક્તિ ખાતું આવી ગયું, બેંક શું છે? લેનાર છે, તો એક અસર ક્યાં જશે? તો બેંક ખાતે અસર જશે, ક્યાં જશે? તો અસર જશે બેંક ખાતે અસર। બીજું, તો તમારી પાસેથી શું થાય છે? તો રોકડ જાય છે, શું થાય છે? તો રોકડ જાય છે, એટલે કે તમારી પાસેથી રોકડ ઘટે છે, શું થાય છે? રોકડ ઘટે છે, એટલે બીજી કયા ખાતે અસર થશે? તો બીજી થશે રોકડ ખાતે અસર, બીજી કયા ખાતે અસર થશે? તો બીજી થશે રોકડ ખાતે અસર। જો મિત્રો, આ પહેલી અસર અને આ બીજી અસર, દ્વિઅસર થઈ ગઈ। ત્યારબાદ ત્રીજું જોઈએ, તો ₹3,000નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો। હવે મિત્રો, જો અહીં આપણે બધું જ રિપીટ કરતા જઈશું, કોનું નામ છે? વ્યક્તિનું નામ છે, વ્યક્તિનું નામ હોય એટલે કેવો વ્યવહાર થશે? તો વ્યક્તિનું નામ હોય તો ઉધાર વ્યવહાર અથવા તો શાખ પરનો વ્યવહાર, એટલે એક ખાતું ભારતીબહેનનું આવશે, ભારતીબહેન પાસેથી ખરીદ્યો એટલે આપણી પાસે શું થશે? તો આપણી પાસે માલ આવશે, એટલે કે
માલ આવે છે અને માલ આવે તો આપણે જોઈ ગયા છે માલ આપણી પાસે આવે તો એને શું કહેવાય તો એને ખરીદી કહેવાય એટલે કયા ખાતે અસર થશે તો ખરીદ ખાતે અસર થશે કયા ખાતે અસર થશે તો ખરીદ ખાતે અસર થશે હવે ઉધાર ખરીદ્યો એટલે એક ખાતું કોનું આવશે ભારતી બહેનનું તો બીજી અસર શું થશે તો માલ આપનાર છે એટલે કે ભારતી બહેન શું છે તો ભારતી બહેન માલ આપનાર છે તો ભારતી બહેન માલ આપનાર છે એટલે આપણા માટે કોણ બનશે તો આપણા માટે લેણદાર બનશે એટલે કે કોના ખાતે અસર થશે તો ભારતી બહેનના ખાતે કોના ખાતે અસર થશે ભારતી બહેનના ખાતે અસર થશે છે ને મિત્રો એકદમ સરળ છે દ્વિ અસર એટલે કે કયા કયા ખાતાને અસર થાય છે તે ત્યારબાદ જોઈએ તો રૂપિયા 5000નો માલ વિપુલને વેચ્યો તો લેનાર કોણ થશે આપણે વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય છે અને લેનાર કોણ થશે તો લેનાર થશે વિપુલ એટલે કે અહીં શું આવશે તો અહીં આવશે વિપુલ લેનાર છે વિપુલ કોણ છે તો વિપુલ લેનાર છે એટલે કે એક અસર ક્યાં જશે તો એક અસર થશે વિપુલના ખાતે ક્યાં અસર થશે તો વિપુલના ખાતે અસર વિપુલ આપણો કોણ બનશે તો વિપુલ આપણો દેવાદાર બનશે શું બનશે દેવાદાર બનશે બીજું આપણી પાસેથી શું થાય છે તો આપણી પાસેથી માલ જાય છે શું થાય છે તો માલ જાય છે અને માલ જાય તો એ કયા ખાતે નોંધવામાં આવશે તો માલ આવે તો ખરીદ ખાતે નોંધાય તો જાય તો કયા ખાતે નોંધાય તો વેચાણ ખાતે એટલે ક્યાં અસર આવશે તો અસર આવશે વેચાણ ખાતે અસર થશે ક્યાં અસર થશે તો વેચાણ ખાતે એની અસર જોવા મળશે ત્યારબાદ છે રૂપિયા 2000નો માલ રોકડેથી વેચ્યો માલ વેચ્યો એટલે માલ જશે અને રોકડેથી વેચ્યો એટલે તમારી પાસે શું થશે રોકડ આવશે એટલે શું આવશે તો રોકડ આવે છે અને રોકડ આવે છે એટલે તમારી પાસે રોકડ વધે છે રોકડ શું થાય છે વધે છે તો વધે છે એટલે કયા ખાતે અસર થશે તો એક અસર આવશે રોકડ ખાતે અસર એક અસર ક્યાં આવશે તો રોકડ ખાતે અસર અને બીજું તમારી પાસેથી શું થાય છે તો માલ જાય છે અને માલ જાય તો હમણાં જ આપણે જોયું માલ જાય તો આવે વેચાણ ખાતું એટલે કયા ખાતે અસર થશે તો થશે વેચાણ ખાતે અસર કયા ખાતે અસર થશે વેચાણ ખાતે અસર ત્યારબાદ જોઈએ તો રૂપિયા 1500નું ફર્નિચર ખરીદ્યું જો મિત્રો કેવો વ્યવહાર થશે તો આ રોકડ વ્યવહાર થશે માત્ર ફર્નિચર ખરીદ્યું ક્યાંથી ખરીદ્યું એવું આપવામાં આવ્યું નથી ત્યારબાદ રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર થશે તો એ થશે રોકડ વ્યવહાર કેવો વ્યવહાર થશે રોકડ વ્યવહાર ફર્નિચર ખરીદ્યું એટલે તમારી પાસે શું આવશે ફર્નિચર આવશે અને તમારી પાસેથી શું જશે તો રોકડ જશે એટલે કે અહીં શું આવશે પહેલી અસર તો તમારી પાસે ફર્નિચર આવે છે એટલે કે મિલકત શું થાય છે વધે છે ફર્નિચર આવે છે એટલે એક અસર ક્યાં થશે તો મિલકત ખાતે તો જે તે મિલકત તો આપણી પાસે કઈ મિલકત છે તો મિલકત છે ફર્નિચર એટલે કયા ખાતે અસર થશે તો ફર્નિચર ખાતે અસર પહેલી અસર ક્યાં આવશે ફર્નિચર ખાતે અને બીજું તમારી પાસેથી શું થાય છે તો તમારી પાસેથી રોકડ જાય છે શું થાય છે તો રોકડ જાય છે અને રોકડ જાય છે એટલે કયા ખાતે અસર થશે તો કયા ખાતે અસર થશે તો રોકડ ખાતે અસર થશે કયા ખાતે અસર થશે રોકડ ખાતે અસર થશે મિત્રો અહીંથી તમને થોડી ઘણી આમનોન પણ આવડી જશે પરંતુ આમનોન માટેનો એક અલગ ચેપ્ટર છે ત્યાં આપણે વધુ ઊંડાઈપૂર્વક સમજીશું અત્યારે ખાલી દ્વિ અસર કઈ કઈ છે એ જોવાની કયા કયા ખાતાને અસર થાય છે એ આપણે જોવાનું છે ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ છે કે 200 કમિશન ના ચૂકવ્યા તમે ચૂકવ્યા છે ચૂકવ્યા હોય એટલે તમારા માટે શું થશે ખર્ચ તમારા માટે શું થશે ખર્ચ અને મેં તમને કીધું હતું ખર્ચ હંમેશા શેમાં થશે તો ખર્ચ હંમેશા રોકડમાં જ થશે એટલે કે ખર્ચ હોય અથવા તો આવક હોય તો એ હંમેશા શેમાં થશે રોકડમાં હવે ખર્ચ છે કયો ખર્ચ છે કમિશનનો ખર્ચ એટલે શું આવશે તો કમિશન ખર્ચ છે કમિશન શું છે ખર્ચ છે તમે ચૂકવ્યા એટલે તો કયા ખાતે અસર થશે તો કમિશન ખાતે અસર કયા ખાતે અસર થશે તો કમિશન ખાતે અસર આપવામાં આવશે અને બીજું રોકડમાં છે તમે ચૂકવ્યું એટલે તમારી પાસેથી રોકડ શું થશે ઘટશે એટલે કે રોકડ જાય છે અથવા તો શું થાય છે તો ઘટે છે અને રોકડ ઘટે તો બીજી અસર ક્યાં આવશે તો બીજી અસર આવશે રોકડ ખાતે બીજી અસર ક્યાં આવશે રોકડ ખાતે ત્યારબાદ જોઈએ રૂપિયા 200નો માલ વિપુલે આપણને પરત કર્યો છે તો વિપુલને આપણે શું કર્યું હશે તો વિપુલને આપણે વેચાણ કર્યું હશે શું કર્યું હશે વેચાણ એ વેચાયેલો માલ પરત આવે છે એટલે આપણી પાસે માલ આવે છે આપણી પાસે શું આવે છે માલ આવે છે એટલે શું આવશે તો વેચેલ માલ પરત આવે છે વેચેલ માલ શું આવે છે પરત આવે છે અને વેચેલ માલ પરત આવે ત્યારે કયા ખાતે અસર થશે તો ત્યારે વેચાણ પરત ખાતે અસર થશે કયા ખાતે અસર થશે તો વેચાણ
परत खाते असर थशे। मित्रों आ खास याद रखो, खरीद परत अने वेचाण परत, विपुले परत कर्यो छे, विपुले परत कर्यो तो विपुल ने आपणे शुं कर्यो छे, तो विपुल ने आपणे वेचाण कर्यो छे। हवे विपुले परत कर्यो तो आपनार कोण छे? विपुल। एटले अहीं शुं आवशे? तो अहीं आवशे बीजी असरमां के विपुल आपनार छे। विपुल कोण छे? तो विपुल आपनार छे। तो बीजी असर क्या खाते आवशे? तो बीजी असर आवशे विपुल खाते। बीजी असर क्या आवशे? तो विपुल खाते असर છે ને મિત્રો, સરળ જ છે, માત્ર થોડું જ ધ્યાન આપવાની જરૂર છે। ત્યારબાદનો વ્યવહાર છે કે રૂપિયા 150નો માલ ભારતી બહેનને પરત કર્યો, એટલે કે આપણે ભારતી બહેનને પરત કર્યો તો ભારતી બહેન પાસેથી આપણે શું કરી હશે? ખરીદી, અને ખરીદેલો માલ પરત કર્યો એટલે કે આપણી પાસેથી માલ જાય છે, આપણી પાસેથી માલ શું થાય છે? જાય છે, પણ તો કયા સ્વરૂપે? તો ખરીદ પરતના સ્વરૂપે। તો લેનાર કોણ છે? તો કોને મળે છે? ભારતી બહેનને, એટલે કે વ્યક્તિ ખાતું આવી ગયું। તો લેનાર છે એટલે અહીં શું આવશે? તો અહીં આવશે ભારતી બહેન, ભારતી બહેન માલ લેનાર છે। શું છે? માલ લેનાર છે, એટલે શું આવશે? તો ભારતી બહેનના ખાતે અસર થશે। ક્યાં અસર થશે? તો ભારતી બહેનના ખાતે અસર। ક્યાં અસર થશે? ભારતી બહેનના ખાતે અસર। અને બીજું, આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે કે શું થશે? તો માલ શું થાય છે? જાય છે, એટલે કે ખરીદેલ માલ, ખરીદેલ માલ જાય છે। અને ખરીદેલ માલ જ્યારે પરત જાય તો એને કયા ખાતે નોંધવામાં આવે છે? તો એને ખરીદ પરત ખાતે। કયા ખાતે? તો ખરીદ પરત ખાતે અસર થાય છે। કયા ખાતે અસર થાય છે? તો ખરીદ પરત ખાતે અસર થાય છે। ત્યારબાદ જોઈએ કે ભારતી બહેનને 2850નો ચેક આપ્યો, આપણે ચેક આપ્યો એટલે આપણી બેંક સિલક શું થશે? ઘટશે। બેંક સિલક ઘટે છે। અને ભારતી બહેન, તો ભારતી બહેન કોણ છે? તો ભારતી બહેન લેનાર છે। લેનાર હોય તો ક્યાં આવશે? પહેલી અસરમાં, એટલે શું આવશે? તો ભારતી બહેન, ભારતી બહેન લેનાર છે। તો ભારતી બહેન લેનાર છે એટલે કોના ખાતે અસર થશે? તો ભારતી બહેનના ખાતે। કોના ખાતે અસર થશે? તો ભારતી બહેનના ખાતે અસર। અને આપણી શું થશે? તો આપણી બેંક સિલક ઘટે છે। શું થાય છે? તો બેંક સિલક ઘટે છે। તમે ચેક આપ્યો, ચેક આપ્યો એટલે તમારી બેંક સિલક શું થાય? ઘટે, એટલે કયા ખાતે અસર થશે? તો બેંક ખાતે। કયા ખાતે અસર થશે? તો બેંક ખાતે અસર થશે। ત્યારબાદ આપણો જે છેલ્લો વ્યવહાર છે એ છે કે વિપુલે 4800નો ચેક આપ્યો, આપણને ચેક આપ્યો, તો આપણે લેનાર નહીં થઈએ, ચેક ક્યાં ભરવામાં આવશે? બેંકમાં। ક્યાં ભરવામાં આવશે? બેંકમાં, એટલે કે બેંક શું થશે? તો લેનાર છે। બેંક શું થશે? તો બેંક લેનાર છે, અથવા તો બેંક સિલક શું થશે? વધશે, એટલે કે બેંક લેનાર છે। તો કયા ખાતે અસર થશે? તો એક અસર આવશે બેંક ખાતે અસર। કયા ખાતે અસર આવશે? તો બેંક ખાતે અસર। અને બીજું, આપનાર કોણ છે? તો આપનાર છે વિપુલ, એટલે અહીં શું આવશે? તો અહીં આવશે વિપુલ આપનાર છે। વિપુલ કોણ છે? તો વિપુલ આપનાર છે, એટલે બીજી અસર ક્યાં થશે? તો બીજી અસર થશે વિપુલ ખાતે। બીજી અસર ક્યાં થશે? તો વિપુલ ખાતે છે ને મિત્રો, એકદમ સરળ। પહેલી અસર કયા ખાતાને થાય છે, બીજી અસર કયા ખાતાને થાય છે એ માત્ર જોવાનું છે। તો એની માટે તમારે વ્યવહાર ખાસ જોવાનો છે કે વ્યવહાર શેનો છે, વ્યક્તિ ખાતાને લગતો છે, માલ મિલકત ખાતાને લગતો છે, કે ઉપજ ખર્ચ ખાતાને લગતો છે। તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે। સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર, થેન્ક યુ।